ન્યૂઝ ટાઈમ સાથે હું છું સંજીવની. સૌથી પહેલા વાત કરીએ, બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે, આ સમાચાર તરફ કરી લઈએ નજર. તો જામનગરના નવા ગામ કાના છિકારી ગામ વચ્ચે અકસ્માતના સમાચાર મળી રહ્યા છે. તો જીપ પલટી જતા ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે જ મોત થયા હોવાના સમાચાર. આ ઘટનાને પગલે મેઘપર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી છે. જીપ પલટી ખાઈ ગઈ છે. ઘટના સ્થળે ત્રણના સમાચારના મળી રહ્યા છે. આ ઘટના છે જામનગરના નવા ગામ પાસે કાના છિકારી ગામ વચ્ચે. નથુ રામડા સંવાદદાતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. નથુ, અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે, ત્રણના મોતના પણ સમાચાર છે. શું છે વિગતો? આ જે મૃતકો છે ક્યાંના છે, કોઈ ઓળખ થઈ છે ખરી? બિલકુલ સંજીવની ચોક્કસ જણાવી દઉં તો જામનગર જિલ્લામાં વધુ એક ગંભીર અકસ્માત થયો છે. આજે સવારે 10:30 વાગ્યાના સુમારે લાલપુર તાલુકાના કાના છિકારી અને નવાગામ વચ્ચે એક કાર અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં સવાર ત્રણ યુવાનોના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા, જ્યારે મોટરસાયકલ ચાલક અને કારમાં સવાર અન્ય બે તરુણીઓને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જેમાં અર્ધ રસ્તે જ મોટરસાયકલ ચાલક છે તેનું મૃત્યુ નિપજતા મૃત્યુઆંક 4 થયો છે. એટલે કે આ ઘટનામાં કુલ 4ના મોત થયા છે. અને આ બનાવને લઈને મેઘપર પોલીસે ઘટના સ્થળે દોડી જઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે બનાવ એટલો ગંભીર હતો કે કારના જે છે તેના કાચમાળ એકદમ ભેંડવાળી ગયો હતો અને મોટરસાયકલ છે તે પણ દૂર ફંગોળાઈ ગઈ હતી. તો કે મૃત્યુના સમાચારને પગલે બંને ગામના ગ્રામજનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને બંને પરિવારજનો અત્યારે શોકમાં ગરકાવ થયા છે. આ ઘાયલોની હાલત પણ નાજુક બતાવવામાં આવી રહી છે. જી બિલકુલ નથુ, માહિતી માટે ધન્યવાદ. તો નવગામ પાસે અકસ્માત સર્જાયો છે જામનગરના. જીપ પલટી ખાઈ ગઈ છે. ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે.